આ છે ડાંગના એક નાનકડા ગામમાંથી આવતા આદિવાસી પરિવારમાં ઉછરેલા સરિતા ગાયકવાડ, જેઓ પોતાના જુસ્સા અને સાહસના જોરે આજે ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષકના પદ સુધી પહોંચી શક્યા છે. ગુજરાત પોલીસમાં પસંદગી થતા પરિવારજનોને જ નહીં, ડાંગ અને સમગ્ર રાજ્યમાં તેમની સરાહના થઈ રહી છે. મારા પાસે ઘણા ઓપ્શનો હતા. હું બીજી બી જોબ કરી શકતી હતી, જેમ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બીજા ઘણા બધા ચોઈસ હતી મારા પાસે. પણ મેં આ ચોઈસ કરી એટલા માટે કે એક જોવા જાય સરહદ પર જે સૈનિકો આપણા ભારતને સંભાળતા હોય એ લોકો એટલું કરે, તો મને બી લાગ્યું કે હું બી આમાં જઈને લોકોની સેવા કરું, જેથી કરીને મેં આ જોઈન કર્યું. સરિતા ડાંગ જિલ્લાના નાનકડા ગામમાંથી આવે છે. બાળપણથી ખેલકૂદમાં રસ ધરાવતા સરિતા 2005થી ખોખો રમે છે. તેઓ 17 વાર રાષ્ટ્રીય સ્પર્ધાઓ રમી ચૂક્યા છે. 2012 બાદ તેમણે એથ્લેટિક્સ શરૂ કર્યું. 2012માં નવસારીમાં થયેલો ખેલ મહાકુંભ સરિતાના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો. સરિતા બચપનમાં 4 કિલોમીટર ચાલીને પ્રાથમિક શાળામાં ભણવા જતી હતી. ત્યાર પછી ચંખલ ગામે રહીને 5-8 ધોરણ ભણીને 8 પછી વાંસદા તાલુકાના પીપલખેડમાં આવી. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સીએમ હતા એ વખતે ખેલ મહાકુંભ શરૂ કર્યો અને એમાં એનું ટેલેન્ટ બહાર આવ્યું. નવસારીની મદ્રેસા સ્કૂલમાં એ કાર્યક્રમ થયેલો. એમને ફક્ત એક જ ગેમમાં ભાગ લેવાનો હતો, પરંતુ પછી એમણે એવું કહ્યું કે મને ભલે તમે ઇનામ નહીં આપતા, પણ મને કોમ્પિટિશનમાં ભાગ લેવા દો. તો બાકીની 4 ટીમમાં પણ એ ફર્સ્ટ આવી અને ત્યારથી એનું ટેલેન્ટ બહાર આવ્યું. સરિતા ગાયકવાડે નડિયાદમાં સ્પોર્ટ્સ એકેડમીમાં ટ્રેનિંગ લીધી હતી. એક સમય હતો જ્યારે સરિતાના ઘરે પીવાના પાણીનું કનેક્શન પણ નહોતું. તેઓ માથે બેડા ઉચકીને પાણી ભરવા જતા. એથ્લેટ તરીકેની પોતાની સફરમાં આવેલી મુશ્કેલીઓને યાદ કરતા સરિતા કહે છે, એક પ્લેયરને જોઈએ 3 વસ્તુ જોઈએ, જે હું કરી જ નહીં શકતી. જેમ કે હું નડિયાદ ગઈ ત્યાં એક મને પરફેક્ટ કોચ મળ્યા, અને ડાયટ મળ્યું, અને બીજા જે આર્થિક બધું સ્પાઇક્સ હું વિચારી શકતી, કારણ કે સ્પાઇક્સ છે ને જે રનિંગ કરવાના શૂ એ મિનિમમ 20-25 હજારના હોય છે, તો એ તો હું વિચારી જ નહીં શકું, લઈ જ નહીં શકું. તો હું નડિયાદ ગઈ ત્યાં મને ગવર્મેન્ટે એ સ્પાઇક્સ પણ આપ્યા, 25 હજારના જે આવે છે એ 2 જોડી આપ્યા, અને હું સરખી રીતે ટ્રેનિંગ કરતી ગઈ. 2017માં પટિયાલામાં આવેલી સ્પોર્ટ્સ એકેડમીમાં તેમની પસંદગી થઈ હતી. અહીં તેમણે સંપૂર્ણ ટ્રેનિંગ લીધી હતી. 2014માં સરિતાએ ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો, જે તેમનો પહેલો નેશનલ મેડલ હતો. બીજા જ વર્ષે તેમણે આ જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો હતો. ટીવીમાં જોતી સાનિયા મિર્ઝા જે ઇન્ડિયા તરફથી રમે ટેનિસ, એમનું જે પાછળ ટી શર્ટ પર લખેલું કે ઇન્ડિયા લખેલું, તો એ મારા બી મનમાં હતું કે હું બી ખાસ આ ગામથી આટલે ગામડાથી નીકળું અને ગુજરાત તરફથી અને ભારત દેશ તરફથી રમું.